જામનગરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓને મુદ્દે સત્તાધીશોને ઢંઢોળવા કોંગ્રેસી મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણિયા તથા જૈનબેન ખફી દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ બંને કોર્પોરેટર ગાયોને લઈ મહાનગરપાલિકાની કચેરીએ પહોંચ્યા હતા ગાયોને મહાનગરપાલિકાની કચેરીમાં ઘાસચારો નાખી કચેરીમાં ગાયોને ખોટે બાંધી દઈ પાંજરા પોળનું દ્રશ્ય ખડું કરવામાં આવ્યું હતું આખરે થોડી વારના તમાશા પછી એસ્ટેટ શાખા દ્વારા ગાયોને જામ્યુકોની કચેરીમાંથી બહાર કાઢવામાં આવી હતી આ તકે પ્રદર્શનકારી મહિલા કોર્પોરેટરો તથા એસ્ટેટ શાખાના કર્મચારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું આપ સૌ જાણો છો તેમ થોડા દિવસ પહેલાં જામનગરમાં એવો બનાવ બનેલો કે એક ગાય દ્વારા એક લેડીને વારંવાર મારી મારીને ખૂબ જ ઈજા પહોંચાડવામાં આવી કે જેને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ ફરજ પડી એટલી બધી ઈજા પહોંચાડવામાં આવી ને એનો વિડીયો જે વાયરલ થયો તે દરેકે જોયો છે એ વિડીયો જોઈને આપણે એક વખત કમક કમકમી જઈએ કે જ્યારે કુદરત ના કરે આપણા કોઈના ઘરના વ્યક્તિ સાથે આવો બનાવ બનશે ત્યારે એટલે આ પ્રશ્ન અમને મનમાં ઘણા સમયથી હતો અને જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ એ ઘણા વર્ષોથી છે એમાં ઘણા ટાઈમ પહેલે તો એક પ્રેગનેન્ટ લેડીને પણ આ જ રીતે ઈજા પહોંચાડવાની વાત આવી હતી આવા બનાવો વારંવાર બનતા રહે છે છતાં પણ આ સત્તાધારીઓ અને આ શાસકો માત્ર ને માત્ર બાઇટ આપી દે છે ખોટા જાહેરનામા બહાર પાડી દે છે જાહેરનામા બહાર પાડે છે આજે જાહેરનામું શું પહેલી વખત બહાર પાડવામાં આવ્યું છે આટલા આટલા જાહેરનામા છે પણ તેનો અમલ ક્યારે થશે અમલ ક્યારેય થતો નથી આટલા દિવસ પછી પણ આ બનાવ બન્યા પછી પણ અત્યારે અમને રોડ ઉપર રખડતી ગાયો મળેલી એટલે અમે એ રખડતી ગાયોને જેએમસીના પટાંગણ સુધી લઈ આવી અને આ લોકોની આંખ ઉઘાડવાની કોશિશ કરી છે આજના આ કાર્યક્રમમાં રચનાબેન નંદાણીયા કોર્પોરેટર મારી સાથે હતા જામનગર મહિલા પ્રમુખ રંજનબેન ગજેરા અને હું એડવોકેટ જૈનબેન ખફી અમે ત્રણેય આ સાથે મળી અને ગાયોને જેએમસીના પટાંગણ સુધી પૂરેલી છે જામનગરમાં કોંગ્રેસ દ્વારા આજથી કોવિડ નાઇન્ટીન યાત્રાનો વોર્ડ નંબર એકમાંથી આરંભ કરવામાં આવ્યો હતો જેમાં કોરોનાનો ભોગ બનેલા પરિવારોના ઘર ઉપર સ્ટીકર લગાડવામાં આવ્યા હતા કોરોનામાં મૃત્યુ પામનાર સરકારી કર્મચારીના વારસદારોને કાયમી નોકરી આપવા તથા કોરોનાના મૃતકોના પરિવારને ચાર લાખનું વળતર આપવાની તેમજ કોરોનાની સારવારના ખર્ચની ચૂકવણીની પણ સરકાર પાસે માંગ કરવામાં આવી છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય વિક્રમભાઈ માડમ શહેર કોંગ્રેસ જાડેજા દિગુબા કોર્પોરેટર રત્નાબેન નંદાણીયા કાસમભાઈ આગેવાનો જોડાયા હતા ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નો બદલાવ્યું છે વર્ષ બે હાજર એકવીસ બાવીસ આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના એ બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ જામનગર ના ગુલાબનગર વિસ્તારની આવાસ કોલોની ના રહેવાસી વસંત બહેને બિલીપત્રના વૃક્ષ નીચે બેસી એક હજાર અગિયાર શિવલિંગ નિર્માણ કર્યા હતા શ્રાવણ માસમાં આ સહસ્ત્ર શિવલિંગના દર્શનનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા દ્વારા પણ એક હજાર અગિયાર શિવલિંગનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું જામનગરમાં ઠેબા ચોકડી પાસે જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ સાકાર કરવામાં આવ્યું છે જામનગર ટ્રાન્સપોર્ટવાળા રમણકીલાલ ભદ્રા તથા તેમના પુત્ર ઇલેશભાઈ ભદ્રા દ્વારા આ ડ્રીમ પ્રોજેક્ટ પરિપૂર્ણ થયો છે લગભગ સો કરોડના ખર્ચે નિર્માણ પામનાર જેસીઆરમાં ડાઇવિંગ સિનેમાથી લઈ હોટલ દફાન રેસીડેન્સી ગેમ ઝોન બેન્કવેટ હોલ રેસ્ટોરન્ટ વગેરે સુવિધાઓ છે ડાઇવિન સિનેમાનો શુભારંભ નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ હેલારોની સ્ક્રીનિંગ સાથે થયો હતો આ તકે આયોજિત પત્રકાર પરિષદમાં જેસીઆરના નિર્માણકર્તાઓ રમણીકલાલ ઈલેશભાઈ તથા મનન ભદ્રા અને ભાર્ગવ જોશી સહિત હેલારો ફિલ્મની મુખ્ય અભિનેત્રી રાજકોટની વતની શ્રદ્ધા ડાંગર તેમજ જામનગરની વતની અભિનેત્રી ડેનિશા ગુમરાએ સમગ્ર પ્રોજેક્ટ અંગે પત્રકારો સાથે સંવાદ કર્યો હતો